हेलो एवरीवन, हाउ आर यू ऑल? आई होप यू ऑल आर डूइंग वेल। तो बच्चा लोग, आज अपने थर्ड स्टैंडर्ड में इंग्लिश सब्जेक्ट में करवाना चाहिए मंथ्स एंड सीजन्स, जो कि आपने आज लेसन समझूती है, એટલે કે लेसन एक्सप्लेन करवाना चाहिए। तो आज नो आपणो जो लेसन छे એનું નામ છે मंथ्स एंड सीजन। सो चलिए, बिफोर वी स्टार्ट आई वुड लाइक टू टेल यू ऑल, प्लीज कीप योर होली फेथ विथ यू। होली फेथ पेज नंबर 48, लेसन नंबर 28, मंथ्स एंड सीजन। तो चलिए, आई गिव यू 30 सेकेंड, इन बिटवीन यू हैव टू टेक योर होली फेथ। मैं तमने 30 सेकेंड्स आपू छू, तमारे बधाए पोतानी होली फेथ पोतानी पासे लई लेवानी छे। आई होप यू ऑल हैव टेकन, लई लीधी तमोए। तो चलिए शुरुआत करिए, लखिए। शुरुआत करता पहला आपणे एक कॉर्ड जोई लीए। शुरुआत करता पहला आपणे एक कॉर्ड जोईए। आजनो आपणो थॉट छे गीव योर बेस्ट यू विल गेट द बेस्ट। आपणे आपणुं बेस्ट आपवानुं छे तो ज आपणने बेस्ट मळशे। આપણે કાંઈ નથી કરતા અને આપણે એક્સપેક્ટ કરીએ કે મને આ મળે મને તે મળે, ઇટ્સ નોટ પોસિબલ। આપણને એ બધું ક્યારે મળશે? જ્યારે આપણે બેસ્ટ આપશું ત્યારે જ આપણને બેસ્ટ રિટર્ન મળશે। અન્ડરસ્ટુડ? તો ચલીએ, થોટ ઓફ ધ ડે ઇઝ ગીવ યોર બેસ્ટ યુ વિલ ગેટ ધ બેસ્ટ। બુક અને પેન્સિલ લઈ લીધી, આજે આપણે લખવાનું નથી બટ અમુક પોઈન્ટ્સ જ આપણે આપણી બુકમાં નોટ ડાઉન કરવાના છે। તો ચલીએ, પહેલા આપણે લખીએ લેસન નેમ, લેસન મંથ્સ એન્ડ MONTH મંથ, આઈ રિપીટ MONTH મંથ્સ, ANDE and SEASONS seasons, month and seasons। month and seasons એટલે કે આપણા વર્ષના જેટલા મહિનાઓ છે એને month કહેવાય, અને season એટલે કે ઋતુઓ, season એટલે ઋતુઓ। તો ચલીએ શરૂ કરીએ લેસન નંબર 28, ફર્સ્ટ પેરેગ્રાફ રીડ કરીએ। બધાએ મારી સાથે રીડ કરવાનું છે, હા બચ્ચા લોક, રીડિંગ મારી સાથે કરવાનું છે। કરીએ MONTH મંથ્સ, MONTH મંથ્સ, AND SEASONS seasons। ચલીએ, અહીંયા ટીચર મીશા બંને આપસમાં વાત કરી રહ્યા છે। આ લેસન જે છે એ લેસનના મેઇન કેરેક્ટર છે ટીચર અને મીશા। તો ચલીએ, ટીચર શું કહે છે? ટીચર કહે છે, મીશા કેન યુ નેમ ધ મંથ્સ ઓફ ધ યર? ટીચર કહે છે, મીશા કેન યુ નેમ ધ મંથ્સ ઓફ ધ યર? કોને કહે છે ટીચર? યસ, મીશાને કહે છે। કોને કહે છે? મીશાને। નાવ મીશા સ્ટ્રન, મીશા સેઝ, યસ મેમ, દે આર જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, રિપીટ આફ્ટર મિયા, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર એન્ડ ડિસેમ્બર। આ જે મંથના નામ છે એ છે આ રીતે। હેવ યુ સીન? આપણે કેટલા મંથ છે ઇન અ યર? 12 મંથ, રાઈટ।
कया कया? तो भाई जनवरी, फेब्रुआरी, मार्च, अप्रैल, मई, जून, जुलाई, अगस्त, सितंबर, अक्टूबर, नवंबर एंड डिसेम्बर। आछे पूरा वर्षना महीनाओना नाम लख्यू। चलिए पछी शू थाय छे नेक्स्ट? टीचर गुड। नाउ आई विल टेल यू अबाउट द डिफरेंट सीजन्स ऑफ द ईयर। नाउ आई विल टेल यू अबाउट द डिफरेंट सीजन्स ऑफ द ईयर। सीजन्स एटले ऋतु। सीजन्स एटले ऋतुओ। लख्यू सीजन्स एटले थई ऋतुओ। तो चलिए આગળ કન્ટિન્યુ કરીએ અને સેમ કે પેરેગ્રાફને આપણે થોડા હજુ ડિટેલમાં રીડિંગ કરીએ, પણ રીડિંગ તમારે મારી સાથે કરવાની જ છે। તો ચલીએ સૌથી પહેલું આવશે ટીચર મીશા, કેન યુ નેમ ધ મંથ્સ ઓફ ધ યર? ટીચર અહીં કોને કહે છે? મીશાને કહે છે। શું કહે છે? કે ભાઈ મીશા, શું તું મંથ ઓફ ધ યર્સના નામ કહીશ? આખા વર્ષમાં જેટલા મહિનાઓ છે એટલાના તું નેમ કહીશ? કોને કહ્યું? મીશાને। કોણે કહ્યું? ટીચરે। ટીચરે કહ્યું આખા વર્ષના મહિનાઓના નામ કહો। ટીચરે કહ્યું મીશાને। વેરી ગુડ। ડન। તો હવે મીશા શું કહેશે? તો ચલીએ જોઈએ આગળ। મીશા કહે છે યસ મેમ, યસ મેમ, દે આર, યુ સ્ટાર્ટ રીડ વિથ મી, યસ વાય ઈ એસ, યસ એમ ડબલ એમ મેમ, એમ ડબલ એ એમ મેમ, યસ મેમ, દે આર, દે આર, ચલીએ બોલીએ, દે આર, લખ્યું જાન્યુઆરી, ફેબ્રુઆરી, લખ્યું ડન બચ્ચા લોક, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, જૂન, પછી શું આવે? યસ જુલાઈ, ઓગસ્ટ, રિપીટ આફ્ટર મી, ઓક્ટોબર, નવેમ્બર, લખ્યું
November. And December. I'll repeat. July, August, September, October, November, and December. Done? Lucky you. Next. Teacher. Good. Now I will tell you about different seasons of the year. Teacher. Good. Now I will tell you. Now I will tell you about different seasons of the year. टीचर कहे छे सरस नाव इतले हवे आई विल टेल यू हूँ तमने कहीस अबाउट डिफरेंट सीजन्स ऑफ द ईयर अलग अलग ऋतुओ विषे कहीस जे वर्ष मा अलग अलग ऋतुओ आवे छे तेना विषे कहीस आ कोने कह्यू आ कह्यू टीचरे टीचरे कह्यू गुड Now I will tell you the different seasons of the year. Teacher कहे छे हवे मैं तमने कहीस अलग अलग seasons विषे चलिए तो जो ये कई कई हवे आगर मिस शू कहे छे ए जो ये हवे टीचर कहे छे you know that India is a hot country. The most part of the year, the sun shines very hot. We call it the summer season. The summer months are May, June, July, August, and September. So, kahiyu teacher hai? टीचरे कह्यू यू नो देट इंडिया इज अ हॉट कंट्री शू तमने खबर छे इंडिया खूब ज हॉट एटले के गरम कंट्री गरम देश छे द फॉर मोस्ट पार्ट ऑफ द ईयर द सन शाइन्स वेरी हॉट वर्षनो सौथी मोटो भाग सूरज तपतपतो होय छे वी कॉल इट द समर सीजन आपणे एने समर सीजन कहीए छे शू कहीए छीए समर सीजन द समर मंथ्स आर मे जून जुलाई ऑगस्ट एंड सेप्टेम्बर You know that India is a hot country. The most part of the year, the sun shines very hot. We call it summer season. आपने तेने summer इतले की उनाड़ा नी दूतु कहिए छी, right? The summer months are May, June, July, August and September. कया कया छे मे जून जुलाई ऑगस्ट एंड सप्टेम्बर आ बदा कया मंथ छे समा मंथ कया मंथ कहवाय समा मंथ समर एटले गर्मी नी सीजन अने आ बदा गर्मी ना मंथ छे चलिए हवे आगर समर पछी कई सीजन आवे हाँ रेनी रेनी एटले वरसाद मोनसून रेनी सीजन समर पछी आवे रेनी सीजन इन द ऑगस्ट एंड सप्टेम्बर वी हैव रेन्स ऑल्सो वी कॉल इट द रेनी सीजन इन ऑगस्ट एंड सप्टेम्बर वी हैव रेन्स ऑल्सो वी कॉल इट द रेनी सीजन The rains gives us water for our crops.
The farmer are very happy when there are rains. The farmer are very happy when it's rain. In August and September, August and September mahina ma, we have rain also. We call it the rainy season. We call the rainy season. September, August and September ma rain hoy che, etle ke varsad hoy che. Ane apne kai season kahiye chiye? Rainy season, etle ke वर्षात, रेनी, चोमासु, राइट? हाँ, the rains gives us water for our crops. The rain gives us water for our crops. जे रेनी सीजन छे ने वर्षात, ए पानी आपे, the water नो जे actual source छे, जे source of water, इछे rain. आपने आखा वर्षनू पानी सामाथी मले rain थी. The main source of water is rain. Water for our crops. આપણે જે farmer લોગ અનાજ ઉગાવે છે ને એ સાનાથી મળે વોટરથી જ અનાજ ગ્રો થાય અને the farmers are very happy when there are rains. Farmers બહુ ખુશ થાય જ્યારે વરસાદ એટલે કે વરસાદ થાય જ્યારે વરસાદ થાય તો ફાર્મર્સ બહુ ખુશ થાય કેમ કે જે એમની ફસલ એમણે જેટલું અનાજ બોયું હોય એ વરસાદના પાણીથી જ આગળ ક્રોપ એટલે કે આગળ ઉગે ઓકે તો ચાલીએ રેની સીઝનથી કોણ સૌથી વધુ ખુશ થાય તો ભાઈ ફાર્મર પછી રેની પછી કઈ સીઝન આવે October and November bring the autumn season. See, this is a season of ripe fruits. Trees are laden with fruits. But their leaves grow pale, they fall to the ground. Jo picture ma jo, autumn season aave ne, tyare trees par thi, etle ke zaad par thi, akha ka fruit ane pattao padva mande. ફ્રૂટ જે હોય ને એ પણ આપણે આપ નીચે પડવા માંડે અને પત્તાઓ પણ પત્તા હોય ને આપણે કહીએ ને પાન સમથિંગ જો છો પિક્ચરમાં હા પછી ધે ફોલ ટુ ધ ગ્રાઉન્ડ એ બધું જમીન પર પડી રહ્યું છે ગ્રાઉન્ડ પર પડી રહ્યું છે પછી શું થયું October and November brings the autumn season. જો ભાઈ October અને November માં જે હોય છે ને એ autumn season છે. કઈ season છે? Autumn season. કઈ season? Autumn season. ઓટમ એટલે પાનખર ઋતુ આપણે કહીએ ને હા એ કયા કયા મંથમાં હોય ઓક્ટોબર એન્ડ નવેમ્બર કયા મંથ નવેમ્બર એ પહેલા મેં કયો કીધો ઓક્ટોબર ઓક્ટોબર એન્ડ નવેમ્બર બે મંથ જે છે એ ઓટમ સીઝન છે ચાલીએ પછી ટ્રીઝ આર લેડન વિથ ફ્રૂટ્સ ટ્રી જે હોય ને એ ફ્રૂટ્સથી એકદમ ભરેલા હોય અને ફ્રૂટ્સના જે હોય ફ્રૂટ્સ એ પત્તાઓ સાથે જમીન પર પડવા લાગે છે શું થાય છે જમીન પર પત્તાઓ સાથે પડવા લાગે છે અને એને ઓટમ સીઝન કહેવાય છે કઈ સીઝન ઓટમ સીઝન ઇન ડિસેમ્બર જાન્યુઆરી એન્ડ ફેબ્રુઆરી વી હેવ ધ વિન્ટર સીઝન ઇન ડિસેમ્બર જાન્યુઆરી
एंड फेब्रुआरी वी हैव द विंटर सीजन. कई सीजन? कई सीजन? विंटर. कई सीजन कहवाई? विंटर सीजन. अत्यारे कई सीजन छे? विंटर. कई सीजन छे? विंटर एटले ठंडी. विंटर एटले कई सीजन? ठंडी. जो आ पिक्चर में देखाय छे? यस. तो चलिए. स्नो फॉल्स ऑन द हिल्स, वी हैव टू वेर वार्म क्लोथ्स. स्नोफॉल એટલે કે જો તમને પિક્ચર માં દેખાય છે સ્નોફોલ, હા સ્નોફોલ્સ ઓન ધ હિલ્સ, જે હિલી એરિયા હોય ને, હા જે હિલી એરિયા હોય, જે પહાડી એરિયા, તેને ત્યાં એ એરિયામાં સ્નોફોલ બહુ જોવા મળે. સ્નોફોલ એટલે જે બરફના નાના નાના પીસીસ પડતા હોય ને, જે તમને હમણાં સાન્ટા ક્લોઝ વખતે ક્રિસમસમાં જોવા મળ્યું હશે કે ક્રિસમસની ડેકોરેશનમાં સ્નોફોલ્સ બહુ મૂકવામાં આવે. હા તો અહીંયા પણ જે હિલી એરિયા હોય, એકદમ પહાડી એરિયા, ત્યાં સ્નોફોલ બહુ જોવા મળે. તો ચલીએ આગળ જોઈએ. પછી ઇન ડિસેમ્બર, જાન્યુઆરી એન્ડ ફેબ્રુઆરી વી હેવ ધ વિન્ટર સીઝન્સ. આપણે વિન્ટર સીઝન્સ ક્યારે ક્યારે હોય? ડિસેમ્બર, જાન્યુઆરી એન્ડ ફેબ્રુઆરી. આપણને ઠંડી કયા મંથમાં લાગે? આ ત્રણ મહિના છે જ્યારે આપણને ખૂબ ઠંડી લાગે. ઠંડીની સીઝન અત્યારે ચાલી રહી છે, રાઈટ? હા તો આપણને ઠંડી કયા મહિનામાં વધુ લાગે છે? તો એ છે ડિસેમ્બર, જાન્યુઆરી એન્ડ ફેબ્રુઆરી. આ કઈ સીઝન કહેવાય? તો વી હેવ ધ વિન્ટર સીઝન્સ, આને વિન્ટર સીઝન કહેવાય. સ્નો ફોલ્સ ઓન ધ હિલ, જે હિલી એરિયા હોય, પહાડી એરિયા, ત્યાં સ્નોફોલ થાય. શું થાય? સ્નોફોલ્સ. વી હેવ ટુ વેર વાર્મ ક્લોથ્સ. આપણે આ સીઝનમાં ગરમ કપડાં પહેરવા પડે છે. કયા કપડાં? ગરમ. અત્યારે આપણે ગરમ કપડાં પહેરીએ છીએ ને, હા અત્યારે આપણે, રેની સીઝન છે, રાઈટ? રેની છે ને? નો, ઇટ ઇઝ અ વિન્ટર. અને આ સીઝનમાં આપણે ગરમ કપડાં ખૂબ પહેરીએ છીએ. વિન્ટર પછી કઈ સીઝન આવે? તો ભાઈ વિન્ટર પછી આવે સ્પ્રિંગ સીઝન. વિન્ટર પછી આવે સ્પ્રિંગ સીઝન. ધેન ઇન માર્ચ એન્ડ એપ્રિલ કમ્સ ધ સ્પ્રિંગ. માર્ચ અને એપ્રિલ મહિનામાં સ્પ્રિંગ સીઝન આવે. ઇટ બ્રિંગ્સ બ્યુટિફુલ ફ્લાવર્સ. ઇટ બ્રિંગ્સ બ્યુટિફુલ ફ્લાવર્સ. બર્ડ સિંગ્સ વિથ જોય. સ્પ્રિંગ ઇઝ ધ બેસ્ટ સીઝન ઓફ ધ યર. ઇટ ઇઝ નોટ વેરી હોટ, ઇટ ઇઝ નોટ વેરી કોલ્ડ, ઇટ ઇઝ વેરી પ્લેઝન્ટ. ટ્રીઝ, પ્લાન્ટ્સ, ફ્લાવર્સ, બર્ડ્સ, એનિમલ્સ, મેન, વુમન એન્ડ ચિલ્ડ્રન આર વેરી હેપી. સી ધીસ પિક્ચર. આ પિક્ચરમાં જોઈએ. આ પિક્ચરમાં કેટલા પરિંદા એટલે કે બર્ડ્સ, પછી આ ડોગી એટલે એનિમલ્સ, આ બચ્ચા લોક, આ બધા કેટલા ખુશ દેખાય છે. કેમ કે આ જે સીઝન છે એ નથી એટલી ગરમ હોતી, નથી એટલી ઠંડી હોતી. આ સીઝનમાં એટલી ગરમી પણ નથી લાગતી અને ઠંડી પણ નથી લાગતી. આ એકદમ પ્લેઝન્ટ સીઝન હોય છે. પ્લેઝન્ટ એટલે કે સરસ, એકદમ મજાની સીઝન હોય છે. આમાં ઠંડી ગરમીનો અહેસાસ એટલો થતો નથી. તો ચલીએ આપણે વન્સ અગેન જોઈએ અને રીડ કરીએ મિસ સાથે. ધેન ઇન માર્ચ એન્ડ એપ્રિલ
Then, in March and April, comes the spring season. It brings beautiful flowers. Bird sings with joy. Sings with joy. Spring is the best season of the year. બર્ડ્સ હોય છે ને જે પરિંદા એ એટલા સરસ મજાના એન્જોય કરતા હોય છે અને સોંગ સુનતા હોય છે, એકદમ સિંગ કરતા હોય છે, એટલે કે એના અલગ જ સુરમાં એ ગાતા હોય છે. ચાલીએ. સ્પ્રિંગ ઇઝ ધ બેસ્ટ સિઝન ઓફ ધ યર. સ્પ્રિંગ સિઝન જે છે ને એ સૌથી બેસ્ટ સિઝન કહેવામાં આવે છે. સ્પ્રિંગ જે છે એ આખા વર્ષની બેસ્ટ સિઝનમાં કાઉન્ટ થાય છે. કઈ સિઝન? બેસ્ટ. It is not very hot. આટલી ગરમ હોતી નથી. આમાં એટલી ગરમી નથી થતી અને આમાં એટલી ઠંડી પણ નથી લાગતી. And it is not very cold. આમાં એટલી ઠંડી પણ નથી લાગતી જેટલી અત્યારે આપણને લાગી રહી છે. રાઈટ? અત્યારે લાગે છે ને ઠંડી? હા, બટ આ સિઝનમાં એટલી ઠંડી નથી લાગતી, એટલી ગરમી નથી લાગતી અને ઇટ ઇઝ વેરી પ્લેઝન્ટ. આ એકદમ આપણે આપમાં એકદમ ખુશાલ સિઝન એટલે કે બેસ્ટ સિઝન હોય છે. પછી ટ્રીઝ, પ્લાન્ટ્સ, ફ્લાવર્સ, બર્ડ્સ, એનિમલ્સ, મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન આર વેરી હેપી. આ જે સિઝન છે એમાં કોણ કોણ હેપી થાય? તો ભાઈ ટ્રીઝ એટલે કે ઝાડ, જેટલા બી ઝાડ હોય છે એ આ સિઝનમાં કાફી ખુશ થાય છે. પછી પ્લાન્ટ્સ એટલે કે નાના નાના જે પ્લાન્ટ્સ પૌધા હોય છે એ પણ ખુશ થાય છે. બર્ડ્સ એટલે કે પંખીઓ, પંખીઓને પણ આ સિઝન ખૂબ ગમે અને તેઓ પણ ખુશ થાય છે. પછી છે એનિમલ્સ. આ સિઝનથી એનિમલ્સને પણ બહુ ખુશી થાય છે એટલે કે પ્રાણીઓને. એનિમલ્સને પણ આ સિઝન ખૂબ ગમે છે. પછી છે મેન એટલે કે પુરુષ. મેન, વુમેન એટલે કે મહિલા. અને લાસ્ટ છે ચિલ્ડ્રન એટલે કે બચ્ચા લોક. આ સિઝન બધાને ખૂબ જ પ્રિય હોય છે, ચાહે એ મહિલા હોય, પુરુષ હોય, બચ્ચા લોકો હોય, પ્રાણીઓ હોય, પંખીઓ હોય કે પ્લાન્ટ પૌધા હોય, બધાને આ સિઝન ખૂબ જ ગમે છે. કેમ કે આ સિઝનમાં નથી એટલી ઠંડી લાગતી, નથી એટલી ગરમી લાગતી, એકદમ પ્લેઝન્ટ સિઝન હોય છે અને આનો મજા અલગ જ હોય છે. ઓકે બચ્ચા લોક, તો ચલીએ આજે આપણે જે લેસન એક્સપ્લેન કર્યું, જે લેસનની વિશે જાણ્યું એ લેસનનું નામ છે મંથ્સ એન્ડ સિઝન. આ એક લેસનમાં બંને ચીઝ આવી ગઈ. શું આવી ગયું? બંને ચીઝ. આ સિઝનમાં સોરી આ લેસનમાં બંને ચીઝ વિશે વાત કરવામાં આવી છે, મહિનાઓ પણ અને સિઝન પણ. મહિના 12 મહિના થાય ત્યારે એક વર્ષ એટલે કે 1 યર કમ્પ્લીટ થાય. 12 મંથ્સ થાય પછી 1 યર કમ્પ્લીટ થાય. અને 5 સિઝન્સ છે આખા વર્ષમાં. એ 5 સિઝન્સ કમ્પ્લીટ થાય પછી આખા વર્ષની સિઝન્સ એટલે કે ઋતુઓ ફિનિશ થાય. ઓકે બચ્ચારો, તો ચલીએ આજે આપણે આ જેટલું લર્ન કર્યું છે, આ લેસન આપણે જે એક્સપ્લેન કરવામાં આવ્યો છે એ આપણે એટલીસ્ટ 2 ટાઈમ્સ રીડિંગ કરવાનો છે. કેટલી ટાઈમ્સ? 2 ટાઈમ્સ. તો ચલીએ, નાવ આઈ વુડ લાઈક ટુ સે થેન્ક યુ એન્ડ ગુડ બાય. તો બચ્ચા લોક, આજે આપણે જેટલું સમજ્યા છે તે આપણે રીડ કરશું અને કોશિશ કરશું કે વધુમાં વધુ સમજીએ અને આપણી રિયલ લાઈફમાં પણ આને ઉતારીએ. ઓકે બચ્ચા લોક, તો ચલીએ થેન્ક યુ, ગુડ બાય એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ.
goodbye.